પલસાણા તાલુકાના બગુમરા ગામ ખાતે કડોદરાથી બારડોલી રોડ તરફ મુખ્ય માર્ગ ઉપર બનેલા ગેરકાયદેસર બાંધકામોને લઈને ગામ પંચાયત દ્વારા આવનાર દિવસોમાં નક્કર પગલાં ભરવામાં આવશે। પલસાણા તાલુકાના બગમુરા ગામ ખાતે ગત 1 ઓગસ્ટના રોજ વરસાદી પાણીના નિકાલના અભાવના કારણે ખેડૂતોનો ઊભો પાક નાશ થવાની આરે જોવા મળ્યો હતો। બગમુરા ગામેથી પસાર થતા નેશનલ હાઈવે 6ને અડીને આવેલ બ્લોક નંબર 108થી 110 નંબર વાળી 20 વીઘા જેટલી જમીન આવેલી હોય, જ્યાં 3 ખેડૂતોએ ભીંડા તેમજ શેરડીનો પાક કર્યો હતો। ગામના ટ્રસ્ટની જમીનમાં ગામમાં જ રહેતા ખેડૂતે ભીંડા વાવ્યા હતા। તેમના ખેતરની બાજુમાં બાંધવામાં આવેલા ગેરકાયદેસર શેડની દુકાનોનું બાંધકામના કારણે પાણીનો યોગ્ય નિકાલ નહીં થતો હોવાના આંકડો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો। પોતાનો ઊભો પાક નષ્ટ થઈ જતાં ખેડૂતોએ પંચાયતમાં રજૂઆત કરી હતી, જેના ભાગરૂપે ગામના સરપંચ શ્રી મંજુલાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ જાતની ગ્રામ પંચાયતની પરવાનગી લીધા વગર રોડની બાજુમાં છેડ પાડ્યાનું તેમને જણાવવા મળ્યું હતું। આવનારા દિવસોમાં નક્કર પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। જો કે મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતમાં જો અત્યાર સુધી આ બિનખેતીવાળી જગ્યાએ દુકાનોના છેડ બનાવવામાં આવ્યા છે, તેના વેરો પણ ભરાતો નહીં, અને ત્યાં આગળ ફાસ્ટફૂડ સહિત સર્વિસ સ્ટેશન સહિત શાકભાજી વગેરેના જે પણ છેડો બનાવવામાં આવ્યા છે, જે કોની મંજૂરી તેમજ પરવાનગી મળી તે તપાસનો વિષય બની રહેશે। ધવલસિંહ ગોહિલ, ZSTV, કડોદરા। મારું નામ મંજુલાબેન રમેશભાઈ પ્રજાપતિ, હોદ્દો સરપંચનો છે। ગામ બગુમરા, તાલુકો પલસાણા, જિલ્લો સુરત। બેન, નેરની બાજુમાં હાઈવેને અડીને જે ફાસ્ટફૂડ અને સર્વિસ સ્ટેશનો આવ્યા છે, એની કોઈ પરવાનગી આપણી પાસે લેવામાં આવી છે? ના, આપણી પાસે કોઈ પરવાનગી લેવામાં આવી નથી અને પંચાયત તરફથી કોઈ પરવાનગી આપી પણ નથી। આ વસ્તુથી અમે જાણ બહાર છે। એના વિશે આપે કોઈ પગલાં લીધા છે આગળ? ના, કશું નથી લીધું। તો હવે પછી કઈ રીતની કામગીરી રહેશે? તો કંઈ નહીં, આપણે નોટિસ આપીએ પહેલાં એ લોકોને, નોટિસ આપીને કંઈક જાણીએ, પછી આગળ કામગીરી કંઈક લઈએ એમ। બાજુમાં જે આપણા ગામના ટ્રસ્ટની જમીન આવી છે, જેની અંદર ભીંડાનું વાવેતર થયું છે, 3-3 ફૂટ જેટલું પાણી ભરાયું છે, એના વિશે શું કહેશો? એના વિશે તો અત્યારે હું શું કહી શકું, પણ કંઈક આ લોકોને નોટિસ આપીએ ને પછી કંઈક આગળ પગલાં લઈએ એમ, કંઈ કાર્યવાહી કરીએ આપણે। ના ના, અહીંયા કોઈ વેરો ને એવું કશું નથી ભરાતું, પંચાયતની કોઈ આવક નથી। આગળ કઈ રીતના પગલાં ભરશે ગ્રામ પંચાયત?